ગાંધીનગર પહોંચીએ જ્યાં તોડબાજ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ બે ફરિયાદ થઈ છે. જી હા, બે ફરિયાદો. સુરતમાં ત્રણ સ્કૂલ સંચાલક અને ભાવનગરના સ્કૂલ સંચાલકે આ ફરિયાદ નોંધાવી સ્કૂલ બંધ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા ખંખેરવાની ફરિયાદ છે. આરોપી મહેન્દ્ર પટેલે ત્રણ સંચાલકો પાસેથી 1,26,00,000 પડાવ્યા. મહેન્દ્ર પટેલના ઘરે અને ઓફિસમાંથી 20 થેલા ભરીને દસ્તાવેજ પણ મળી આવ્યા છે. 2 FIR નોંધાઈ છે. શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 ફરિયાદ FIR થઈ છે. સુરતના 3 સંચાલક અને ભાવનગરના સ્કૂલ સંચાલકે આ FIR નોંધાવી છે. ખૂબ જ જે RTA નામે જે તોડકાંડ જે થયું છે, સરકાર ખૂબ જ ગંભીર થઈ છે. હવે શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 FIR થઈ છે. ઉદય રંજન મારી સાથે જોડાઈ ગયા છે. ઉદય, 2 FIR થઈ છે, મતલબ કે મહેન્દ્ર પટેલ હવે વધુ ને વધુ સકંજામાં આવી રહ્યું છે. જનક, જો વાત કરવામાં આવે તો મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 ગુના, તત્કુલ 3 ફરિયાદો જે છે અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકી છે. આ ફરિયાદ 2 જે છે આ જ પ્રકારની નોંધાઈ છે. જે પ્રમાણે સુરતના જે સ્કૂલ સંચાલક હતા એની પાસેથી પૈસા પડાવવાનો મામલો હતો, RTI કરવામાં આવી, RTI કર્યા બાદ ધમકી આપવામાં આવી અને સ્કૂલ બંધ કરવાની ધમકી આપવામાં આવી. સેમ ટુ સેમ આવી જ મોડસ ઓપરેન્ડેથી વધુ 2 ફરિયાદો જે છે નોંધાઈ છે. આગળના કેસની અંદર 66 લાખ રૂપિયા, ત્યારબાદ જે છે 13 લાખ, 39 લાખ અને 8 લાખ જે છે અલગ અલગ સ્કૂલો પાસેથી પડાય હોવાનું સામે આવ્યું છે અત્યાર સુધીમાં. અને મહેન્દ્ર પટેલના ઘરે અને ઓફિસમાંથી 20 થેલા ભરીને દસ્તાવેજો જે છે ભેગા કર્યા છે. આ દસ્તાવેજની અત્યારે સ્ક્રુટિની ચાલી રહી છે, તપાસ કરવામાં આવી છે. દસ્તાવેજ કોના છે, કયા સંબંધે આની પાસે આવ્યા છે, આ દસ્તાવેજો જેના જેના છે, શું એમની પાસે તેને પૈસા પડાવ્યા છે કે નથી પડાવ્યા, આ અંગે તપાસ થઈ રહી છે. અને બીજી મહત્વની વસ્તુ કે હજી એક ફરિયાદ જે છે આવતીકાલ સુધીમાં હજી એક સ્કૂલ સંચાલક જે છે નોંધાવી શકે છે અને કહી શકાય કે 3 અને કુલ 4 થી 5 ફરિયાદો જે છે મહેન્દ્ર પટેલ વિરુદ્ધ નોંધાઈ જશે. બિલકુલ બિલકુલ, આભાર ઉદય. તો આરોપી મહેન્દ્ર પટેલ 3 સંચાલકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે અને હવે 2 FIR પણ નોંધાઈ છે.